ગુરુએ બહુ સરસ વાત કરી, બેટા એક વાત કરું, બોલો ને, તું કરવાનું હોય તો કહું, નહીં નહીં આપ કહેશો એ કરીશ, જરૂર કરીશ. 6 મહિનામાં તે હજારોની ઉપર તારી લાકડી ફેરવી હશે, ક્યારે તે તારા તરફ લાકડી ફેરવી? ના, એ તો ક્યારે નથી. તો આજે તું તારા તરફ કર. મને લાગે છે જગતની પહેલી સેલ્ફી આ શિષ્યએ લીધી છે. આ લાકડી પોતાના તરફ લેવી એટલે શું? સેલ્ફી એટલે શું? તમારો ફોટો લેવો. ગામનો લ્યો એને ફોટો કહેવાય, પોતાનો લ્યો એને શું કહેવાય? સેલ્ફી. અને આ લાકડી એટલે મોબાઈલ એને પોતાના તરફ મૂક્યો અને ધ્યાન અંદર નજર ગયો. આહા હા હા, ઢગલે ઢગલા દોષો ના દેખાયા. ઓહો, મારા ગુરુ અને હું ક્યાં? ગુરુ મેરું જેવા, હું રાય, અરે સોરી, ગુરુના દોષ રાય જેટલા છે, મારા દોષ મેરું પર્વત જેટલા છે. ધિક્કાર છે મને, મેં મારા ગુરુને છોડી દીધા. લાકડી ફેંકી ગુરુના ચરણોમાં છોડી. સેલ્ફી એટલે બીજું કાંઈ નહીં, તમારા આત્મામાં રહેલા દોષો તરફ તમારું ધ્યાન જવું, એનું નામ તમારી સેલ્ફી. આજ સુધી તમે તમારી સેલ્ફી લીધી છે, તમારી બોડીની સેલ્ફી છે. આજના પ્રવચનમાં હમણાં વિરાજે કીધું એમ, મારે તમારા આત્માની સેલ્ફી લેવી છે. ફોટો અને એક્સરેમાં સારું શું હોય? વોટ્સએપ પર વાયરલ કરવા જેવું શું હોય? ક્યારે કોઈએ પોતાનો એક્સરે વાયરલ કર્યો? આજુ અમારો એક્સરે, અહીંયા આટલા ડાર્ક છે, કર્યો? સેલ્ફી પણ કોઈ વાયરલ કરવા જેવી નથી, આપણા આત્માની. ફોટા વાયરલ થાય, સેલ્ફી વાયરલ ન થાય. ધર્મની પરિભાષામાં કહું તો સુકૃતની અનુમોદના એ ફોટો છે, દુષ્કૃતની ગરહા એ સેલ્ફી છે. બીજાના સુકૃતની અનુમોદના, ફોટો બીજાનો હોય, સેલ્ફી પોતાની. બીજાના સુકૃતની અનુમોદના કરું, ફલાણે સામાયિક કરે છે, ફલાણા પૂજા સરસ કરે છે, ફલાણા છરી પડદા સંઘમાં ગયા, ફલાણે 99 કરી, ફલાણાએ સમરની અંદર 24 છઠ કરીને 7 જાત્રા કરી, આને શું કહેવાય? સુકૃતની અનુમોદના. એટલે બીજાનો શું લીધો? ફોટો. બીજાનો ફોટો લેવાનો અને પોતાની શું લેવાની? સેલ્ફી આત્માની. અને સેલ્ફી એટલે દુષ્કૃતની ગરહા. મારામાં આ દોષ છે, મારામાં તે દોષ છે, આવા વિચાર એ તમારી સેલ્ફીશ. આજ સુધી તમે તમારી બોડીની ભલે સેલ્ફી લીધી હોય, આજે હું તમારી સામે સેલ્ફીના સ્પેલિંગ વાઇઝ એવા 6 દોષ મૂકું છું જે તમારા આત્માને વીંટળાઈને મળ્યા છે. આજના નથી, અનંતકાળના છે. તમારામાં જ નથી, અમારામાં પણ છે. અમે જજુમીએ છીએ એને દૂર કરવા માટે. તમે એવા વાતાવરણમાં ને એવા સંસારની અંદર છો કે તમે દૂર કરવાને બદલે કદાચ એને વધુ મજબૂત કરી રહ્યા છો. સેલ્ફીની સ્પેલિંગ એસ ઈ એલ એફ આઈ. ઓકે, આજે તમારી ડિક્શનરીનું આખું નોલેજ મારી સામે ખુલ્લું કરી નાખજો. સમજાણું કઈ તમને? ડિક્શનરીનો યુઝ તો કરતા હશો ને ક્યારેક. સેલ્ફી, આ સેલ્ફીની અંદર એક એક લેટર્સ વાઇઝ એક એક દોષ તમારી સામે મૂકવો છે. એસ બોલો, એસ. યસ, એક્ઝેક્ટ. સેલ્ફીમાં એક અક્ષર જ ઉમેરવાનો છે, બીજું કાંઈ નથી કરવાનું. શું આવ્યું એમાં? સેલ્ફીશ. કદાચ સંસારમાં સૌથી વધારે રખડાવનાર કોઈ દોષ હોય તો સેલ્ફિશનેસ, સ્વાર્થ છે. અને આ સંસારને ટૂંકાવી દેનારો કોઈ ગુણ હોય તો પરાર્થ છે. સ્વાર્થ અને પરાર્થ બિલકુલ આમને સામને ઉભા છે. આપણે સંસારમાં જે ભટકીએ છીએ ને સ્વાર્થના કારણે. સ્વાર્થનો મિનિંગ શું છે? જલ્દી, જ્યાં જાઉં ત્યાં મારા સુખની વિચારણા કરવી, એનું નામ. બીજાનો વિચાર જ નહીં કરવો, આપણો જ વિચાર. મારું સુખ, જમવા ગયા મારી જગ્યા ક્યાં છે? પૂજા કરવા ગયા લાઈનમાં કોઈ ઘૂસી નથી જવાનું? પ્રતિક્રમણમાં ગયા બારીવાળી જગ્યા ક્યાં છે? સંવત્સરીના દિવસે જાઓ છો પરિષદ? બે ચીજ જોવાની, એક ભીત અને બીજું બે તો ક્યાંથી મળે? ભીત હોય ત્યાં બારી હોય,
સામે બારી જોઈએ ને બાજુમાં ભીંત જોઈશ. કેમ, કોઈ અઠાઈ વાળું નથી હોતું? તમને નથી ખબર કે આ પર્યુષણમાં કોઈને અઠાઈ હોય, કોઈને 16 હોય, કોઈને 11 હોય, કોઈને માસખમણ હોય, એ વચ્ચે બેઠો હોય ગરમીમાં, ત્યારે તમને એમ ન થાય મન કે એને ઉઠાડું, એને અહીંયા બેસાડું, હું સાઈડ પર આવું. મેં તો એકાશનું જ કર્યું છે, મેં તો બ્યાસનું જ કર્યું છે. સ્વાર્થ ક્યારે બીજાનો વિચાર નથી કરવાનો, સ્વાર્થ હંમેશા પોતાનો જ વિચાર કરાવેશ.